ઓહો, ડુંગર તો રૂડો રૂપારો દેખાય છે મમ્મા. કેવો નીલવા ને નીલવો બરાબર આ ડુંગર. ઓહ હા, મે દેખાય પારે હુરધેરા વારે ત્રાવડે. હુરધેરા વારે ત્રાવડે કઈ કહો છો? સાપસંગા ની મોટી વાત છે. મોટી ખંડે નું કઈ રીતનું નામ પડ્યું? પાલાવારો વાત ન પૂછો આટલી. પણ તે ઠકાણે જે બાલાવાળો નામ પડ્યો ને, એ ઠકાણે ઊંડો વોકરો હતો. વોકરા માં ને એ રેતો ક્યાં કનાક આ પાસે આમ પાવડિયા રો ત્રાવશે. સીધી પાર્કર માં સરવા જતી. મંદિર આપડે રહ્યું જે નીલાગર દાડો બેઠા ને, અહીંયા ગહર્યો ને, એ ગહે થી છે કે છે કે પાર્કર માં સરી ની હાડી પાસે આવતી. બાલાવાડો કેવાય, પણ ઈ રેતો લગભગ પાવડિયા રહ્યો. એનું રહેઠાણ બધું પાવડિયા છે ને, ઈ અંદર નીચે વાળા તો કેવરાય છે. મારો માહો એમ કેતા હતા કે ગંઢાણ બંઢાણ જૂની દિવાળી બાવરી એમ આવી જઈ છે. આવી જઈ છે બાલાવાડો, એ વાહે નામ બાલાવાડો પડ્યું. અને હોના નો રેટિયા કાતે, મેં વાત સાંભળ. હોના ને રેટિયા ને વાત તો ભાઈ મને સરખી ખબર નથી. ઈ હોના નો રેટિયા બાઈક, હોના ના રેટિયા ને વાત તો નથી. એની વાત એમ છે કે ઈ પાલોર બારી જો ને, આયનો વતની નથી, એ બાર નો છે. બાલો કે બાલો 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 કોક પાલો કોઈ આવી ગયો. બરાબર બરાબર. પછી હવારે જોયે તો વસ્તી બધી પચાવે કે હોય જે હોય બધા બેઠા. બરાબર. આ હવારે બધી બાઈ આવી, અને બાઈ આવીને કીધું કે મજુ કે આ કાલે આપડે હાન ની પાણી ભરી દીધું, ત્યાં કોઈ માણસ નતું, તો આટલા બધા માણસ આ રાચમાં કોણ આવ્યું? એટલે એને માણસો ને પૂછ્યું કે ભાઈ તમે કેમના થી આવો છો? તો કે બાપા અમે ફરણા ગામના, ઢેકડા ગામના. અમે તો બાલાની ઘરવાળી પૂછ્યું, કોઈ બધી સાયલી હતી એની. બરાબર બરાબર. એને પૂછ્યું એટલે એ બધી પૂછતી હતી. એને બિચારી કીધું કે ભાઈ અમારા દેશમાં દુકાળ પડ્યો, અમે અમારા વર્તવા માટે જઈએ છીએ. કમાવા વર્તવા એટલે કમાવા કમાવા. એટલે કમાવાનું કીધું એટલે આ જે બાલાને બાઈ હતી એ વધારે પૂછવા માંડી. બરાબર. આ ગામના એમાં બીજી બાઈ એને મેણો માર્યો. બરાબર.
કે ભાઈ તો એટલું બધું કહેતો પૂછી છે ને ભાઈ, તો બિચારાના જ્યાં ભાગ હશે ત્યાં જશે, પણ તારી ઘરે તો ભાઠો ઘણો હશે, તારી ઘરે મિલગતે ઘણી હશે, એ બધું જાય એના નકા નકાર કઠાવે એમાં. બરાબર બરાબર. બાલાની બાઈ મણના ઈ કોઈ બીજી બીજી બાળી કી મેણો મારી, મેણો મારી. એટલે આર્યા જાયના બાઈ એને તો ન કીધું, પણ એના ઘરના ધણી ના કીધું. પણ ઘરનો ધણી મહાન શત્રુ હતો. આપણે તો માલઢોર ઉપર આપણું જીવન, માલઢોર ઉપર આપણે ઉજરા. હવે આ માલઢોર છે ને, આ તો લાપડા ને પાડ કેવડે. બરાબર. પણ આપણા થી એટલું આપણા થી પૂરું થાય ને, એને જાતા હોય છે જવા તો કે ના. પેલો તો વર્ણ નો પૂછજે, હું જા છો, તમે હો વર્ણે છો? બરાબર. એટલે આને જઈને પૂછ્યું કે બાપા તમે કોણ કોણ વર્ણે છો? તો કે ભાઈ અમે આ બે રબારી છે, બે કરબી છે, આ છે, તે છે, જે તો બધો વર્ણો નો. આ એક ઘર છે કે આ એક એક છે કે ગાંજા નું? આટલા ખાય તો ને ખૂટે, તો કઈ એકલો ખાય તો ને ખૂટી જાય. એટલે એને લીધું ભેરું. બરાબર. ના પાડી તો લીધું ભેરું. આવ્યું વાત કરી બિચારે રબારી કીધું કે ભાઈ બનાવી લી, તમે ખોટું કર્યું. મારી વાત હાસે છે, પણ હવે આ કરગર નોરો કરતો હતો, કમી નો દીકરો બિચારો એકલો ક્યાં જાય? અમારો ભેરો આવ્યો. સારું. લવલો માજો ગાય તો બધા એ અદામત કરવા માંડ્યો, કોઈની દાઢી કરવા માંડ્યો, મારી કરે તારી કરે ને એમ કરતા કરતા પહેરી ગયો રજવાડામાં. દીકરી ના નખ એવા હતા, હોના જેવા. એટલે હોના ના તો હું હોય, પણ કેવત માં એમ હોના જેવા નખ હતા. તે ઓલી પસડા તો બધા ઘર રોકા થઈ ગયા ને. આ બાઈ એ કીધું કે ભાઈ તારા કને નેણે છે, મારા થોડાક નખ વજ્યા છે કે લઈ લે ને. બરાબર. ઈ બાઈના, પાલાની બાઈના નખ ઓલા ગાંજે નેણીએ થી લીધા, લઈને એની ઠેલીમાં નાખ્યા. ઠેલીમાં નાખી દાદાને બતાવ્યું કે બાપુ કે આવે કે આ બાઈ ફલણા આપણા પાલા રબારી ની બાઈ માં આટલું સ્વરૂપ છે. નખ માં જો આટલું રૂપ છે તો બાઈ માં હું નહીં. એને વાત કરી અને હવારે રાજાના માણસો આયા, પાલાને વાત કરી કે આ બાઈ તારે અમારા રાજમાં પરણાવે પડશે. એટલે ઓલો રાજા, ઓલો રબારી તો મહાન શત્રુ હતો, કોઠા હું જ રબારી. એને કીધું કે જો આના ના પાડશે તો આપણે થાય વેર, રાજ હમુ જીતાય નહીં. એના કરતા એને ડાઈ કરી કે બાપુ વાત સાચી છે, લગ્ન કરશે અમે, પણ અમારે 100 મહિના નું અમારી દીકરીને વ્રત છે. વ્રત પૂરા થાય તકડે અમે લગ્ન કરશે. બરાબર. સારું, કઈ વાંધો નહીં. એટલે એમ કરીને હું આ તો આવીને ઓલા બધા હતા તારા દેવા ને મારા દેવા, જે સતુર માણસ હતા, એને કીધું કે જાઓ બગડો નિહારો. બરાબર. ભાગતા ભાગતા એને આવીને આ ડુંગર માર્યો. રાત પેટે સરસેમાન માલ પેલો રવાનો કર્યો. બરાબર. અને રાત પેટે એનું સરસેમાન ભરી. બરાબર. અને આઈ ઠકાણે આવતો. આઈ પાવડિયારું ઉતરા. આઈ પાવડિયારું આવતો. અચ્છા, તો પાવડિયારું પેલું જ છે? હા, પેલું. માયવરી કહે છે કે પાલે ખોદાયું છે, એના પેલું હશે કદાચ નિશાન. બરાબર. એમ કહે છે કે પાલા વાહન નામ પાવડિયારું. આજે તો આ વખાનો માર્યો આ આનો વતન ક્યાં છે એ મને નથી ખબર. ગમે જો કોઈ રાજસ્થાન હોય તો ભલે, ગુજરાત નો હોય તો ભલે, પણ આ દીકરીના કારણે ભાગીને વહી હોય. પછી હવે ચેક રબારી ની વાત અને હવે આપણે આ પાબુ દાદા ની વાત કરીએ.